અલિંગી પ્રજનન ની જગ્યાએ કયો શબ્દ વાપર્યો? અસંજનન. તો કે એનો મતલબ શું? તો કે છે અલિંગી પ્રજનન બોલો કે અસંજનન બોલો, બંને એક જ થાય. પણ આપણા ટેક્સ્ટ બુક ની અંદર આ શબ્દ આપ્યો નથી. આપણા ટેક્સ્ટ બુક માં કયો શબ્દ વાપરેલો છે? અલિંગી જનન. તો કે અલિંગી પ્રજનન એટલે શું? તો કે નવી જે સંતતિ સર્જાય, નવી સંતતિ સર્જાશે. કોણામાંથી? તે કે નવી સંતતિ સર્જાય તે કે પિતૃમાંથી, કે પિતૃમાંથી નિર્માણ પામે છે. પિતૃમાંથી શું પામે છે? નિર્માણ પામે છે. એટલે કે નવી સંતતિ સર્જવાની શું કરે છે? ક્ષમતા ધરાવે છે. શું કરે છે? નવી સંતતિ સર્જવાની શું કરાવે છે? ક્ષમતા ધરાવે છે. પણ એટલે કે પરંતુ આ જે નવા કોષ ઉત્પન્ન થશે, આ નવા કોષ જે ઉત્પન્ન થવાના, તે એકબીજા જેવા નહીં, પરંતુ એકબીજા જેવા જોવા નહીં મળશે, પણ પિતૃની શું ધરાવશે? આબેહૂબ. પિતૃની શું ધરાવશે? આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે. શું કરે છે? પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવશે. આબેહૂબ પ્રતિકૃતિ એટલે શું? કે આબેહૂબ પ્રતિકૃતિ માટે એક રૂપાઈ શબ્દ વાપર્યો છે, જનની પ્રતિકૃતિ. કયો શબ્દ વાપર્યો છે? જનની પ્રતિકૃતિ. જનની પ્રતિકૃતિ એટલે શું? તે કે છે લોકોની બાહ્યાકાર અને શું થશે? જનની પ્રતિકૃતિ એટલે બાહ્યાકાર અને જનીનિક રીતે કેવા હશે? સમાન. જનીનિક પ્રતિકૃતિ એટલે શું? બાહ્યાકાર અને જનીનિક રીતે કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. આ માટે કયો શબ્દ વાપર્યો? જનીનિક પ્રતિકૃતિ. અને જનીનિક પ્રતિકૃતિનો બીજો શબ્દ થશે ક્લોન. જનીનિક પ્રતિકૃતિનો બીજો શબ્દ કયો જોવા મળશે? ક્લોન જોવા મળશે. એટલે શું? ક્લોન એ જનીનિક પ્રતિકૃતિ. એટલે જનીનિક પ્રતિકૃતિ એટલે શું? આબેહૂબ એના જેવું તમને જોવા મળશે. આ જે પ્રક્રિયા ખરી, તો આ પ્રક્રિયા શું કહેવામાં આવશે? અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનનની જે પ્રક્રિયા કરી, તે સામાન્ય રીતે જેટલા બી સરળ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે જેટલા બી સરળ કક્ષાની વનસ્પતિ છે અને પ્રાણી છે, એની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે? અલિંગી પ્રજનનની પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા ખરી, તો કે આ પ્રક્રિયાની અંદર એવું કહેવા માંગે છે કે આ પ્રક્રિયા થાય છે કઈ રીતે, કેવી રીતે અલિંગી પ્રજનન કરે છે, તેના વિશેની આપણે હવે માહિતી જોઈશું. અલિંગી પ્રજનનની જે પ્રક્રિયા કરી, તે કે અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે, તો કે છે પહેલું આપણો ક્વેશ્ચન, કેવી રીતે અલિંગી પ્રજનન થાય છે, કે અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી. તો એ જે પ્રક્રિયા કરી, તો કે પ્રજનનની જે પ્રક્રિયા કરી, તે અલગ અલગ ચાર રીતે જોવા મળશે. સામાન્ય રીતે કેટલી ચાર રીતે જોવા મળશે? એક છે
कोष विभाजन द्वारा, कोना द्वारा, कोष विभाजन द्वारा। पछी बीजो आवशे द्विभाजन द्वारा, तीजो आवशे कणिका द्वारा, चौथो आवशे कोष्ठन अने बीजाणु निर्माण, कोष्ठन अने बीजाणु निर्माण। पांचमो आपणे जोवा जोईए तो अवखंडन, छठो जोवा जोईए तो पुनर्सर्जन। आ बधी प्रक्रिया कोना रीते थाय छे? अलिंगी प्रजननी बधी प्रक्रिया छे जे आपणे वारાફરતી જોઈશું। પહેલી આપણે પ્રક્રિયા ભણવાની છે કોષ વિભાજન દ્વારા। રેડી? તો છે કોષ વિભાજન દ્વારા થતી પ્રક્રિયા, તે કહે છે કોષ વિભાજનની જે પ્રક્રિયા કરે તે સામાન્ય રીતે જેટલા બી પ્રોટિસ્ટા અને મોનેરા જેવા સજીવો ખરા તે સજીવોની અંદર કોષ વિભાજન દ્વારા પ્રક્રિયા થાય, અને આ જે પ્રક્રિયા ખરી તે શું કરશે, એક કોષમાંથી એટલે કે એક પિતૃ કોષમાંથી, શેમાંથી? એક પિતૃ કોષમાંથી બીજા નવા બે કોષોનું શું કરે છે, સર્જન, કોષ વિભાજન। અને આ જે પ્રક્રિયા ખરી તો હંમેશા એનું જે વિભાજન ખરું તે વિભાજન કોના લીધે થાય છે, કોષ, કોના દ્વારા, કોષ દ્વારા થતું હોવાથી આ પ્રક્રિયાને શું કહેવાય છે, કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન। યાદ શું રાખવાનું છે, પ્રોટિસ્ટા મોનેરા કોષ વિભાજન, એક પિતૃકોષમાંથી બે નવા કોષોનું સર્જન થાય, અને હંમેશા વિભાજનની જે પ્રક્રિયા કરે તે કોષ દ્વારા જોવા મળશે, આ પ્રક્રિયાને કહેવામાં આવશે કોષ વિભાજન દ્વારા થતું અલિંગી પ્રજનન। હવે બીજું જોઈશું આપણે, કયું લખેલું આપણે બીજું, તે કે બીજું જે પ્રક્રિયા ખરી તે હંમેશા બીજાની પ્રક્રિયા ખરી, તે કે છે દ્વિભાજન દ્વારા, કોના દ્વારા, દ્વિભાજન। દ્વિભાજન નો મીનિંગ શું થાય, દ્વિ એટલે બે, દ્વિ એટલે શું, બે, અને ભાજન એટલે શું, તે કે બે માં શું કરવાનું છે, વિભાજન કરવાનું છે, માટે આ પ્રક્રિયાને શું કીધું, દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનનની પ્રક્રિયા। તે કે છે એક પિતૃ કોષમાંથી, એક પિતૃ કોષમાંથી બે નવા અર્ધભાગમાં શું થાય છે, વિભાજન થશે, જે ઝડપી વૃદ્ધિ પામી અને શું બનશે, પુખ્ત બનશે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, દ્વિભાજન। એનો મીનિંગ શું થાય, તે કે છે એ લોકોએ ઉદાહરણ આપ્યું છે અમીબા, શું આવશે, અમીબા, તે લોકોએ ઉદાહરણની અંદર એવું કીધું કે માનો કે અમીબા છે, ક્લિયર, શું કીધું, એક પિતૃકોષ, એટલે આ શું થયો તમારો પિતૃકોષ થયો, એમાંથી બે નવા અર્ધ ભાગોનું સર્જન, એટલે આ રીતે થાય, પહેલા શું થશે કોષ કેન્દ્ર, પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે, જેવું કોષ કેન્દ્રનું વિભાજન એક સરખા ભાગની અંદર તમને જોવા મળશે, એટલે શું થશે, હવે આ જે સેતુ જેવું નિર્માણ થાય છે તે છૂટું પડશે, અને બે નવા બાળકોષનું, આ શું છે, બાળકોષ, કેટલા, બે, બે નવા બાળકોષોનું શું કરે છે, સર્જન કરે છે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, દ્વિભાજનની પ્રક્રિયા। શું કીધું, એક પિતૃકોષ, બે નવા અર્ધ ભાગ,
विभाजन थशे, पछी शुं कीधुं झड़पी वृद्धि पामशे अने पछी पुख्त बनीने नवा कोषनुं शुं करे छे सर्जन करे छे। आ प्रक्रियाने कहेवामां आवशे द्विभाजन। बीजी वस्तु जे आपणी ટેક્સ્ટબુકની અંદર એ લોકોએ આપી નથી તે કે જે દ્વિભાજનની પ્રક્રિયા બી કરી ને તે આગળ જઈને બે રીતે થાય, એક થાય અનુપ્રસ્થ વિભાજન અને બીજો છે આયામ વિભાજન। કયું? એક અનુપ્રસ્થ વિભાજન અને બીજું થશે આયામ। તો કે અનુપ્રસ્થ વિભાજન નું જે ઉદાહરણ ખરું તે કયું આવશે? પેરામીશિયમ। કયું આવશે? પેરામીશિયમ। અને આની અંદર જે વિભાજન થવાનું તે આડું થશે। કેવું થશે? આડું લેવાનું છે। આપણે 11માં માં ભણેલા અનુપ્રસ્થ છે, અનુપ્રસ્થ છે એટલે શું? તો કે આડો। તો હંમેશા આનું જે વિભાજન થવાનું તે કેવું? આડી રીતે તમને જોવા મળશે, એટલે કે આડા ભાગની અંદર તમને વિભાજન જોવા મળશે। જયારે આયામ વિભાજન કરો તેની માટે ઉદાહરણ આપ્યું છે લોકોએ યુગલીના, તે કે યુગલીના ની અંદર જે વિભાજન થવાનું તે કેવો પટ્ટો આવશે? ઉભો છેદ। કેવો છેદ લેવાનો? આમ ઉભા ભાગની અંદર શું થશે? એનું વિભાજન જોવા મળશે। એ પ્રક્રિયાને કહેવામાં આવશે આયામ અને અનુપ્રસ્થ। છતાં બી આપણે આ ના ખ્યાલ આવ્યો હોય તમને કે કઈ રીતે વિભાજન પામે છે, તો આપણે જયારે સ્કૂલની ચાલુ થશે તો આની હું તમને આકૃતિ દોરીને સમજાવીશ, જે એક્સ્ટ્રામાં છે, આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી। તો ખ્યાલ આવ્યો દ્વિભાજન કોને કહેવાય? કે પહેલો બે ભાગની અંદર વિભાજન કરવાનો, એક પિતૃકોષમાંથી બે નવા અર્ધભાગનું વિભાજન થશે, વિભાજન પામશે એટલે શું થયું? ઝડપી વૃદ્ધિ પામશે, પુખ્ત બનશે અને નવા બે બાળકોષોનું શું કરશે? સર્જન કરશે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? દ્વિભાજનની પ્રક્રિયા। આવશે આપણું ત્રીજું। કયું? ત્રીજું કયું હતું? યાદ કરો તો કે ત્રીજું કલિકા સર્જન। કયું હતું? કલિકા સર્જન। અને કલિકા સર્જનની અંદર હંમેશા તો કલિકા સર્જન માટે લોકોએ ઉદાહરણ આપ્યું છે ઈષ્ટ દ્વારા સમજાવ્યું છે, તો કે ઈષ્ટની અંદર ઈષ્ટમાં હંમેશા વિભાજન કેવું જોવા મળશે? અસંભાજન સ્વરૂપે। કયા સ્વરૂપે? અસંભાજન સ્વરૂપે તમને જોવા મળશે। તે કે આની અંદર વિભાજન કઈ રીતે થાય છે? તે કે છે જ્યારે પિતૃકોષ ની બહાર એટલે શરીર દેહની બહારના ભાગમાં કલિકા ઉત્પન્ન થાય, કલિકા શું થશે? ઉત્પન્ન થશે અને પુખ્ત બને એટલે કે વૃદ્ધિ પામે, ત્યારે પુખ્ત થાય ત્યારે પિતૃથી છૂટો પડશે। શું થશે? પિતૃથી છૂટો પડશે અને નવા સજીવ તરીકે, નવા સજીવ તરીકે શું કરશે? વિકાસ પામશે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? કલિકા સર્જન। જે ઈષ્ટની અંદર એ લોકોએ ઉદાહરણ આપેલું છે, આપણે ટેક્સ્ટબુકની અંદર આવી ગઈ આકૃતિ દોરેલી છે, આ શું છે? પિતૃકોષ। આ નવા કોષોનું શું થાય છે? સર્જન। જેવો આ પુખ્ત બનશે, મોટો બનશે એટલે શું થશે? આ છૂટો પડશે અને છૂટો પડ્યા પછી નવા કોષ તરીકે શું કરશે? સર્જન કરશે। આ જે પ્રક્રિયા કરી તે કલિકા સર્જન તરીકે ઓળખાશે। બીજી વસ્તુ, કલિકા સર્જન ખરો તે કે કલિકા સર્જનની જે પ્રક્રિયા કરી તો કલિકા સર્જન બે રીતે થાય। કલિકા સર્જન કેટલા રીતે થાય છે? બે રીતે થાય છે। તો કઈ રીતે? તો હું તમને સમજાવું છું। દેખી કલિકા સર્જન બે, એક આવશે બાહ્ય કલિકા સર્જન, કયું આવશે?
बाह्य कलिका सर्जन अने बीजो आवशे अंत कलिका सर्जन। क्यों आवशे? बाह्य कलिका सर्जन अने क्यों आवशे? अंत कलिका सर्जन। हवे बाह्य कलिका सर्जन एटले शुं? शरीरनी बहारना भागमां जोवा मळे, शरीरनी बहार जोवा मळे, ज्यारे आनी अंदर शुं जोवा मळशे? शरीरनी अंदर जोवा मळे। तो बाह्य कलिकानो आनो उदाहरण आप्युं छे लोकाए हाइड्रा, अने कानो उदाहरण आप्युं छे लोकाए वादळी। शुं आप्युं छे? वादळी उदाहरण आप्युं छे। पछी लोकाए आकृति आपी छे, तो के हाइड्रा नी आगे ई लोकाए आकृति दोरी छे। એનો કયો ભાગ છે? મુખ, અને અહીંયા શું થશે? એનું નિર્માણ। આ જે ભાગ ખરો તેને કહેવાય કલિકા, શરીરની બહારની બાજુ। જ્યારે વાદળીમાં કેવું હશે કે વાદળીની અંદર આ રીતની રચના હશે। શરીર દેહના અંદરના ભાગની અંદર આને કહેવામાં આવશે કલિકા સર્જન। પણ કયું? અંત કલિકા સર્જન। હવે આ જે પ્રક્રિયા ખરી તે તમને ખ્યાલ આવી ગયો કલિકા સર્જન, પણ કેવું? અસંભાજન, સરખા ભાગમાં વિભાજન ના જોવા મળે એટલું યાદ રાખજો। ક્લિયર? હવે બીજા હજુ ત્રણ રહ્યા છે, એ બીજા ત્રણ હું તમને પછીના લેક્ચરની અંદર સમજાવી દઈશ કે કઈ રીતે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાની અંદર કઈ રીતે અલિંગી પ્રજનનની પ્રક્રિયા આગળ વધે છે। આજે આપણે ત્રણ જોયા। પહેલું કયું જોયું? યાદ કરો, પહેલું કોષ વિભાજન, તો કે પ્રોટિસ્ટા અને મોનેરા વાળું યાદ રાખજો, જે બે ભાગોમાં નવા કોષોનું સર્જન કરે છે। બીજું કયું જોયું આપણે? તો કે બીજાની જે પ્રક્રિયા ખરી તો દ્વિભાજનની પ્રક્રિયા જોઈ, અમીબા પેરામીશિયમ ને યુગલીના એનું ઉદાહરણ લીધું। અને ત્રીજું કયું જો? કલિકા સર્જન, તો કે કલિકા સર્જનની અંદર કયું ઉદાહરણ? ઈસ્ટ। અને બાકીના બે ભાગની અંદર બાહ્ય કલિકા સર્જન ને અંત કલિકા સર્જન શરીર દેહની અંદર થાય, બાહ્ય કલિકામાં શરીર દેહની બહારની બાજુ થાય તેને કહેવામાં આવશે હાઇડ્રા, અને અંદરના ભાગમાં થશે તેનું ઉદાહરણ આપ્યું છે આપણને વાદળી। બાકીનું પછીના લેક્ચરની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આગળ આપણે વધીશું, ત્યાં સુધી આ ત્રણ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે જોઈ લેજો। ટેક્સ્ટબુકની અંદર ના ખબર પડી હોય, કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો। બધાને મારા જય શ્રીનારાયણ, જય મહારાજ। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ ભવેત્।